પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા સમાજના 65 થી 75 વર્ષ ઉપરની ઉંમરના 180 વડીલોને વડીલ વંદના સાથે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સહિત અન્ય ધાર્મિક સ્થાનકોએ એક દિવસીય શ્રાવણ યાત્રા સ્વરૂપે ધાર્મિક પ્રવાસ બુધવારના રોજ કરાવવામાં આવ્યો હતો. પાટણ પ્રજાપતિ સમાજ પાટણ રચિત યુવા ટીમ દ્વારા ટૂંક જ સમયમાં અનેકવિધ સેવાકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સમાજલક્ષી સુંદર કાર્યો કરી આગવી લોકચાહના પ્રાપ્ત કરી છે. પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા આયોજિત કરાયેલા ધાર્મિક પ્રસંગમાં શ્રીરામચરિત માનસ સુંદરકાંડ સમાજલક્ષી અને શૈક્ષણિક લક્ષી પ્રજાપતિ સમાજ એવોર્ડ સન્માન કાર્યક્રમ બાદ પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા બુધવારના રોજ સમાજના 65 થી 75 વર્ષની ઉપરના ઉંમર ધરાવતા 180 વડીલોને વડીલ વંદના સાથે શ્રવણયાત્રા, ધાર્મિક પ્રવાસનું પણ સુંદર અને ભક્તિસભર માહોલ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 6 કલાકે 3 લક્ઝરી બસમાં ચા, પાણી, નાસ્તો અને 2 ટાઈમ ભોજનની વ્યવસ્થા સાથે વડીલોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ સારવાર માટે 2 ડૉક્ટર અને સમાજના 10 યુવાનોની ટીમને શહેરના જૂનાગઢ બજાર ખાતેથી પ્રજાપતિ સમાજના અગ્રણી અને વૃંદાવન ડેવલપર્સ પરિવાર નવનીતભાઈ પ્રજાપતિ, પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશભાઈ સ્વામી, પિયુષભાઈ પ્રજાપતિ, સંજયભાઈ સ્વામી, દિનેશભાઈ ડેની સહિતનાઓએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ધાર્મિક પ્રવાસ દરમિયાન વડીલોએ 12 જ્યોતિર્લિંગ, શ્રી વૈદ્યનાથ મહાદેવ મંદિર, લંબે હનુમાન મંદિર, ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર, આશાપુરા માતાજી મંદિર, ફાગવેલ ભાથીજી મહારાજ મંદિર, લાસુંદ્રા ગરમ પાણીના કુંડ અને ડાકોરના શ્રી રણછોડરાયજીના મંદિરના દર્શન કરાવી રાત્રે 1 વાગે પરત પ્રસ્થાન પાટણ કરાવવામાં આવ્યું હતું. પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત કરાયેલા આ એક દિવસીય ધાર્મિક યાત્રા પ્રવાસના આયોજનની યાત્રા પ્રવાસમાં જોડાયેલા સમાજના વડીલોએ પણ મુક્ત મને સરાહના કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. આજે સિનિયર સિટીઝનનો એક દિવસનો ડાકોરનો પ્રવાસ સવારે 6 વાગ્યાથી રાત સુધી કરવામાં આવેલ છે. 180 સિનિયર સિટીઝનને આજે સમાજ દ્વારા એક દિવસનો પ્રવાસ લઈ રહ્યા છીએ, એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપવામાં આવે છે.